જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને ખેડૂત આગેવાનોએ સરકારની કૃષિને લગતા ત્રણ કાયદાના ઘડતા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત બહોળી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી ગયા હતા અને હલ્લાબોલા મસાવી કોંગ્રેસ દ્વારા અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આંદોલનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સરકારે દેશના 62 કરોડ ધરતીપુત્રોને ઉદ્યોગપતિઓના હાથમાં ગીરવે મૂકીને દેશના સહિત ક્રાંતિવીરોને ખતમ કરવાનો ષડયંત્ર રચ્યું હોવાનો કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાભરના ખેડૂતો આગેવાનો અને કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. અહેવાલ મહેશ ઉતરિયા દ્વારા, સુરેન્દ્રનગર. દેશભરના ખેડૂતોનો અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે અને કેન્દ્ર સરકારે બિન લોકશાહી ઢબે જે 3 બિલો એ ક્યાંક ને ક્યાંક લોકો એવું માની રહ્યા છે કે આ બિલ માત્ર ખેડૂતોને અસર કરી છે. એ લડત આપણા સૌ માટેની છે અને આપણી સૌની ફરજ છે કે એ લડતની અંદર આપણે જોડાવીએ.